તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમ એચ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચવા માટે આવેલા છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું. મિત્રો, જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 70,000થી થાય છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને હા મિત્રો, જો તમે પણ તમારા કોઈ વાહનની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મહિન્દ્રાની માર્શલ. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2000નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે. ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. ગાડીની કન્ડિશન તમે બહારથી વિડીયોમાં જોઈ શકો છો. હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચવા માટે આવેલી છે. મિત્રો, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,20,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વિંછિયામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાં તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલની નીચે જે મોર બટન આપેલો છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોનો નંબર મળી જશે. ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીનું સ્વિફ્ટ છે. સ્વિફ્ટ ગાડીનું મોડલ છે 2007નું અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. ઓનરની વાત કરીએ તો 8 ઓનર ગાડી છે. ગાડીનો વીમો, પાર્સિંગ, પીયુસી ત્રણેય વસ્તુ ચાલુ છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો. અને આ સ્વિફ્ટ ગાડી છે જેના 4000 ટાયર પણ નવા છે. કિંમત જેની માલિક કરશે 1,79,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જામનગરમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો. અલ્ટોનું જે LXA વેરિયન્ટ આવે એ છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે. ગાડી 58,000 કિલોમીટર જેન્યુઅન ચાલેલી છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે. મિત્રો, ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે. જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,30,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની એસન્ટ ગાડી. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે. ગાડીના ટાયર પણ માલિકે નવા નખાયેલા છે. એસી પણ એકદમ પાવરફુલ છે. એન્જિન પણ એકદમ પાવરફુલ છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે. મિત્રો, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત 95,000 રૂપિયા. જો કોઈને આ એસન્ટ ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. અને ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હ્યુન્ડાઈની એસન્ટ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર છે. મિત્રો, ગાડીનું મોડલ છે 2012ના 11મા મહિનાનું. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે અને 3 ઓનર ગાડી છે. ગાડીની વીમો હાલમાં ચાલુ છે. ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને ગાડી વેચવા માટે આવેલી છે. જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,80,000 રૂપિયા. અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ગારિયાધારમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. અને હા મિત્રો, આ ગાડીની કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની એસન્ટ ગાડી. મિત્રો, ગાડીનું મોડલ છે 2011ના 11મા મહિનાનું. ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. ગાડી 2 ઓનર છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે. મિત્રો, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,75,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો. અલ્ટો કેટરનું જે VXA વેરિયન્ટ આવે એ છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે. મિત્રો, ગાડીમાં RC બુકમાં CNGની એન્ટ્રી નથી. ગાડી ફર્સ્ટ ઓનર છે. ઓરિજિનલ કન્ડિશનમાં એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. આખી ગાડી ઓરિજિનલ છે અને ગાડી વેચવા માટે આવેલી છે. મિત્રો, ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલમાં એવી ગાડીની કન્ડિશન છે. જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,55,000 રૂપિયા.
જો કોઈના ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બાબરામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની SX4. મિત્રો ગાડીનું મોડેલ છે 2007. ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. ગાડી 3 ઓનર છે. ગાડીનું એસી પણ ચાલુ છે. એન્જિન પણ એકદમ પાવરફુલ છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે. માલિકે 2027 સુધી ગાડીનું પાર્સિંગ પણ કરાવેલું છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 1,40,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલું છે એ એક બાઇક વેચવા માટે આવેલું છે. બાઇક છે હોન્ડાનું સાઇન. મોડલની વાત કરીએ તો મોડલ 2011 છે અને પ્યોર પેટ્રોલમાં આ બાઇક આવે છે. આખું બાઇક કંપની કન્ડિશનમાં છે, એકદમ સારી કન્ડિશનમાં બાઇક છે અને બાઇક વેચવા માટે આવેલું છે. મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે 28,000 રૂપિયા. જો કોઈને બાઇક લેવાની ઈચ્છા હોય તો કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દીધી છે અને આ તમને સુરતના કામરેજમાં જોવા મળશે. જો તમારે બાઇક વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i20. i20નું જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીનું મોડલ છે 2009. ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે અને ગાડી 3 ઓનર છે. ગાડી 1,18,821 કિલોમીટર ચાલેલી છે. ગાડીનો ફૂલ વીમો પણ ચાલુ છે. ગાડીના ટાયર પણ માલિકે નવા નાખાયેલા છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે. મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 1,65,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર 11 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો છે. અલ્ટો 800નું જે LXI વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીનું મોડલ છે 2007. ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે. ગાડીનું પાર્સિંગ ચાલુ છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 70,000 રૂપિયા. અને જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વાંકાનેર પાસે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર ટાઇટલ અને વિડીયોની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોનો નંબર મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો.